વાત કરીએ કિમ જોંગ અને ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાતની. એકબીજાને પરમાણુ યુદ્ધ અને સબક શીખવવાની ધમકી આપનારા વિશ્વના બે મોટા નેતાઓને તમામ મતભેદ ભૂલીને હાથ મિલાવ્યા છે. વાત છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગની. બંને નેતાઓએ સિંગાપુરના સેન્ટોસા દ્વીપમાં એકબીજા સાથે હાથ મિલાવ્યા અને હસીને વાતચીત પણ કરી. બંને નેતાઓ વચ્ચે સેન્ટોસા દ્વીપની કેમ્પેલા રિસોર્ટમાં પ્રથમ તબક્કાની મુલાકાત આશરે 41 મિનિટ સુધી ચાલી. અમેરિકાના કોઈ સિટિંગ રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના કોઈ નેતાને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. તો સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિમ જોંગ ઉન પહેલી વાર આટલા લાંબા વિદેશ પ્રવાસે આવ્યા છે. ભારતીય સમય અનુસાર સવારે આશરે 6:30 બંને નેતાઓ પોતપોતાની હોટલથી સેન્ટોસા દ્વીપ પહોંચ્યા હતા, જ્યાં એકબીજા સાથે હાથ મિલાવ્યા અને તસવીરો ખેંચાવી હતી. મુલાકાત દરમિયાન આ બંને દેશના નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા. મુલાકાત બાદ ટ્રમ્પે જણાવ્યું કે મુલાકાત ખૂબ જ સારી રહી છે અને આ મુલાકાતથી બંને દેશોના સંબંધો સુમેળ ભર્યા થશે અને અમે સાથે મળીને મોટી સમસ્યાઓનો ઉકેલ લાવીશું. તો કિમ જોંગે જણાવ્યું કે મુલાકાતમાં અનેક અડચણો હતી, તે તમામ દૂર કરીને અમે આખરે મળ્યા છીએ. ઉત્તર કોરિયા સાથે ભારતના કોઈ ખાસ ગાઢ સંબંધો નથી, પરંતુ તેમ છતાંય ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની મિત્રતા ભારતને સીધો નહીં તો આડકતરો ફાયદો તો કરાવી જ શકે છે. જો ઉત્તર કોરિયા અને અમેરિકાની મિત્રતાને પગલે ભારતને શું ફાયદો થશે? ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતનું શું પરિણામ આવશે તેની રાહ બધા જોઈ રહ્યા છે. ભારતને પણ આ બેઠકમાંથી કેટલીક અપેક્ષાઓ છે. આમ તો આ મુલાકાતમાં ભલે કોઈ પણ નિર્ણય લેવાય તેની સીધી કોઈ અસર ભારત પર નથી પડવાની, પરંતુ નિષ્ણાતોના મત મુજબ જો આ મુલાકાતમાં બધું સમુસૂત્રું પાર ઉતરે તો વૈશ્વિક રાજકારણમાં કેટલાક પરિવર્તન થશે અને આડકતરી અસર ભારતને પણ થશે. ચીનનો પ્રભાવ ઘટશે. નિષ્ણાતોના મત મુજબ જો અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે મિત્રતા થશે તો ઉત્તર કોરિયા પરથી ચીનનું પ્રભુત્વ ઘટશે. હાલ ઉત્તર કોરિયા બધી જ બાબતમાં ચીન પર આધાર રાખે છે અને ચીન પણ ઉત્તર કોરિયાનો ઉપયોગ કરતું આવ્યું છે. પરંતુ આ મહામુલાકાત પછી ઉત્તર કોરિયાનું અમેરિકા અને મિત્ર દેશો તરફ વલણ બદલાઈ શકે છે. જો આમ થાય તો ચીનનો પ્રભાવ ઘટશે. દક્ષિણ એશિયામાં તેનો ફાયદો ભારતને મળી શકે છે. આર્થિક પ્રતિબંધ હટતા મળશે કોન્ટ્રાક્ટ. આમ તો કિમ અને ટ્રમ્પની પહેલી જ મુલાકાત બાદ અમેરિકા અને યુએન ઉત્તર કોરિયા પરના લગાવાયેલા તમામ પ્રતિબંધ હટાવી લે તેવી સંભાવનાઓ ઓછી છે. પરંતુ જો આવો નિર્ણય લેવાય તો પણ ભારતને આડકતરી રીતે ફાયદો થઈ શકે છે. આર્થિક પ્રતિબંધ હટતા ઉત્તર કોરિયાનું બજાર ખુલશે, તેની સાથે વેપારનો માર્ગ ખુલશે, તો ઉત્તર કોરિયાને પણ વિકાસ માટે મદદની જરૂર પડશે અને આ મામલે ઉત્તર કોરિયા ભારતની મદદ લઈ શકે છે. કારણ કે ઉત્તર કોરિયા અને ભારત વચ્ચે પણ નવા સંબંધ બની રહ્યા છે. કેટલાક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી વીકે સિંહે ઉત્તર કોરિયાની મુલાકાત લઈને મિત્રતાનો હાથ આગળ વધાર્યો હતો. ઓઇલ અને ગેસના ભંડાર. હાલ તો ઉત્તર કોરિયા કાચું તેલ અને ગેસ બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરે છે, પરંતુ અમેરિકાની જ એજન્સીઓના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયામાં કાચા તેલના કૂવા હોવાની સંભાવનાઓ છે. આર્થિક પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયા તેને શોધી નથી શકતું, ત્યારે પ્રતિબંધ હટ્યા પછી ભારત પણ આ તક ઝડપી શકે છે. પહેલી નજરે આ ત્રણેય મુદ્દા જોતોની ગણતરી પર આધારિત છે. છતાંય અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સારા સંબંધોની શરૂઆત ભારત માટે પણ કેટલીક તકો ઊભી કરી શકે છે. તેમાંય ચીનનો પ્રભાવ ઘટવો ભારત માટે વગર માગે પતાસુ મળ્યા જેવો ઘાટ સર્જી શકે છે. બસ હવે રાહ જોવી રહી આ મહામુલાકાતના પરિણામની. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.